डीसामा गांधी चौक विस्तार में वन संरक्षक हेठळ प्रतिबंधित चीज वस्तुओं वेचाण करता अर्जुन मोदी ने झड़पी पाड़ी कायदेसरनी कार्यवाही हाथ धरी। डीसा गांधी चौक विस्तार में वन संरक्षक हेठळ प्रतिबंधित चीज वस्तुओं वेचाण करता अर्जुन मोदी ने रंगे हाथे झड़पी पाड़ी कायदेसरनी कार्यवाही कराई। बनासकांठा डीसामा गांधी चौक विस्तार में वन संरक्षण हेठळ आती प्रतिबंधित चीज वस्तुओं वेचाण थतुं होवानी घटना सामे आवी छे, जेमां वन विभाग की टीमें वेपारी पासेथी वाघ, सिंहना नख, दांत, साहुडीना पींछा, શિયાળના આંતરડા સહિત 34 જાતના વન્ય પ્રાણીઓના મૃગ અવશેષો જપ્ત કર્યા છે અને વેપારીની અટકાયત કરી તેને રિમાન્ડ અર્થે ડીસા કોર્ટમાં રજૂ કર્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી તાંત્રિક વિધિના હેતુસર જંગલી પ્રાણીઓના શારીરિક અવશેષોનું વેચાણ થતું હોવાની માહિતી બનાસકાંઠા વન વિભાગના અધિકારીઓને મળી હતી, જેના આધારે જિલ્લાના મદદનીશ વન સંરક્ષક ભરત ચૌધરી, આરએફઓ એલડી રાતડા અને મુકેશ માળી સહિતની ટીમે વોચ ગોઠવતા ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં એક શખ્સ જંગલી પ્રાણીઓના મૃગ અવશેષ વેચતો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમે તેને ઝડપી લીધો હતો। ઝડપાયેલ શખ્સ અર્જુન દિનેશચંદ્ર મોદી પાસેથી વન વિભાગની ટીમે વાઘ અને સિંહના નખ તેમજ દાંત, સાવડીના પીંછા, શિયાળના આંતરડા સહિત શિડ્યુલ વનમાં આવતા પ્રતિબંધિત વન્યજીવોના 34 જાતના મૃગ અવશેષ જપ્ત કર્યા હતા। આ અંગે મદદનીશ વન સંરક્ષક ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે ડીસામાં એક શખ્સ વન્યજીવ સંરક્ષણ હેક્ટર હેઠળ પ્રતિબંધિત વસ્તુ વેચતો હોવાની બાતમીના આધારે તપાસ કરી અર્જુન દિનેશચંદ્ર મોદીને ઝડપી લેવાયો હતો અને તેની પાસેથી 34 પ્રકારના અલગ અલગ પ્રતિબંધિત વન્યજીવોના મૃગાવશેષ તેમજ પ્રતિબંધિત વનસ્પતિઓના અવશેષ મળી આવતા તેની અટકાયત કરી ડીસાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, બ્રટ ઠક્કર, ડીસા। બાતમીના આધારે અમને બાતમી મળી હતી કે ડીસા ગાંધી ચોકના વિસ્તારમાં એક ઈસમ એ વન્ય પ્રાણીઓના જે મૃગ્યા ચિહ્નો જેવા કે શાહુડીના પીંછા, પછી વાઘ કે સિંહ કે એવા જે વન્ય પ્રાણી છે એમના દાંત, એમના નખ, પછી શિયાળ, એમની આંતરડી ને એવા વન્ય પ્રાણીના જે મૃગ ચિહ્નો જે કહેવાય છે એ વેચતા હોવાનું, સાથે સાથે અન્ય વનસ્પતિક જે ઇન્દ્રજાળ છે કે એના પણ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલું હતું। તો એના આધારે સ્થાનિક સ્ટાફને સાથે રાખી અને અર્જુનકુમાર દિનેશચંદ્ર મોદી એમની ગઈકાલે અટકાયત કરી હતી અને એમની પાસેથી આ બધી લગભગ અલગ અલગ 34 જાતની જે વસ્તુઓ છે કે જે વન્યજીવ સંરક્ષણ એક્ટ છે એના હેઠળ પ્રતિબંધિત છે અને એમને એમની પાસેથી વેપાર હેઠળ મળી આવેલી હતી, તો એમની અટકાયત કરી હતી અને અટકાયત કર્યા બાદ આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ડીસા ખાતે અમને આજે રજૂ કરવામાં આવી રહેલ છે અને જે એમની પાસેથી જે કોઈ પણ જે મૃગ્યા ચિહ્નો મળ્યા છે એ મૃગ્યા ચિહ્નો વધુ તપાસ અર્થે FSLની અંદર મોકલી આપી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। સાથે સાથે એમને અમે રિમાન્ડની પણ એમને કોર્ટની અંદર રિમાન્ડ પણ એમના માગવા માટેની અરજી કરી રહેલ છે કે જેથી આ ઇસમ અગાઉ પણ કોઈ કોર્ટ આવા વેપાર સાથે સંકળાયેલા હતા કે કેમ, કે અગાઉ પણ એમણે કોઈ આવા વેપાર કરેલ છે કે કેમ, કાં તો એમની સાથે બીજા કોઈ ઇસમો સંડોવાયેલ છે કે કેમ, એ પણ એની જાણ અને તપાસમાં બહાર આવી શકે એ માટે રિમાન્ડ પણ અમે માગી રહેલ છે। આવી ચીજ વસ્તુ ક્યાંથી લાવતા થાય એ તો તપાસની અંદર જ ખ્યાલ પડશે કે ક્યાંથી મેળવે છે અને કઈ રીતે મેળવે છે। અત્યાર સુધી કેટલા લોકોને વેચ્યું છે એવો આઈડિયા? ના, એવો કોઈ આઈડિયા નથી, પણ એમની તપાસ થશે તો તપાસની જ અંદર ખ્યાલ આવી શકે। સજાની જોગવાઈ શું? સજાની શિડ્યુલના આધારે એમની સજાની જોગવાઈ છે, 3 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે। સાથે જો શિડ્યુલ કોર્ટની અંદર હોય તો કેટલાક કેસો માંડવાળ પણ કરવાના થતા હોય છે, પરંતુ જે શિડ્યુલના આધારે જે કોઈ પણ ગુનો બન્યો હોય છે શિડ્યુલ 1-2 કોર્ટના આધારે એ મુજબ એમને સજાની જોગવાઈ થતી હોય છે। આ કેટલા વસ્તી આ લેવેચ કરતા થાય એવું કંઈ નહીં, એવું અત્યારે સુધી કોઈ ખ્યાલ નથી આવેલ, પરંતુ એ તપાસ કરીશું ત્યારે જ એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કેટલા વર્ષથી કોણ કોણ આની અંદર સંડોવાયેલું છે।